હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે આપ સૌનું આજના આ નવા વિડીયોમાં નવી માહિતી સાથે. આશા રાખું છું આપ સૌ મજામાં જશો. મિત્રો, આપણે જાણીએ છીએ કે આજની આ મોડર્ન દુનિયામાં આપણે ટેકનોલોજી ક્ષેત્રે ખૂબ જ મોટી હરણફાળા ભરી છે. આજે માનવી પાસે શું નથી, માનવી પાસે આજે બધું જ છે. રોટી કપડાં મકાનથી માંડીને બધી જ સુખ સુવિધાની વસ્તુ માનવીને મળી રહે છે. તેથી કહી શકાય કે આજની આ મોડર્ન દુનિયામાં માણસ છેક ચાંદ સુધી પણ પહોંચી ગયો છે. યસ ફ્રેન્ડ્સ, પણ મિત્રો, જે આપણા જે પૂર્વજો, આપણા જે વડવાઓ પૂર્વજો જે જિંદગી જીવી ગયા, એ જિંદગી આજે આપણે કંઈક ખોઈ બેઠા છીએ. એ જિંદગી, એ જીવન આજે આપણાથી વિસરાતું જાય છે. યસ ફ્રેન્ડ્સ, આપણા પૂર્વજો ભૂતકાળમાં એક સામાન્ય એવા કંદમૂળ અને જંગલની ભાજી ખાઈને પણ 100 વર્ષથી વધુ જીવન જીવી ગયા. અને જ્યારે આજે આપણી પાસે સૌથી વધારે સુખ સુવિધાની વસ્તુઓ છે, તેમ છતાં આપણું જીવન જે છે એ માત્ર 60-70 વર્ષ પૂરતું જ સીમિત થઈ ગયું છે. યસ ફ્રેન્ડ્સ, મિત્રો, જે કંદમૂળની આપણે વાત કરીએ છીએ, આજે કંદમૂળ છે જે આપણા વડવાઓ જે એમના ભોજન તરીકે ઉપયોગમાં લાવતા હતા. તમે જોઈ શકો છો મિત્રો, આ એક જંગલમાં મળતો કંદમૂળ છે જેનો આદિવાસીઓ પોતાના ખોરાકમાં ઉપયોગ કરે છે. અને આ જે કંદમૂળ છે મિત્રો, આ જે કંદમૂળ છે એમાં ઘણા બધા એવા ઔષધીય ગુણો મળી આવતા હોય છે. અને આ કંદમૂળ ખાવાથી તમારા શરીરમાં જે સામાન્ય બીમારીઓ હોય તે ઓટોમેટિક દૂર થઈ જતી હોય છે. મિત્રો, આ જે કંદમૂળ છે એનો વેલો આ પ્રકારનો આવે છે. તમે જોઈ શકો છો આ પ્રકારનો આખો વેલો આવે છે. અને એમાંથી મળતું આ કંદમૂળ જે ખૂબ જ લાભદાયી છે. તો ચાલો આજે આપણે આ કંદમૂળ કેવી રીતે મેળવી શકાય, ક્યાંથી મળે છે, અને આને જે ખાવાની આખી પ્રોસેસ છે કેવી રીતે ખાવાલાયક બને છે એની આખી પ્રોસેસ આપણે જોશું. તો આજના આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. મિત્રો, તમે જોઈ શકો છો અહીંથી જે જંગલની ઔષધિઓ છે એ કાઢવામાં આવી છે. બધે ખાડા જ ખાડા દેખાય છે મિત્રો. મિત્રો, જંગલના ફૂલ પણ અદ્ભુત હોય છે. જે આપણા ગાર્ડનમાં નથી જોવા મળતા એવા ફૂલ જંગલમાં તમને જોવા મળશે. અને આ પણ એક પ્રકારની ઔષધિ છે મિત્રો. મિત્રો, મચ્છર બહુ બધા છે.
મિત્રો ફરી પાછું આપણે એક વખત કંદ મૂળને ફરી પાછું ધોઈ લેશું. જે માટી છે એમાંથી બરાબર નીકળી જાય એના માટે આપણે બે વખત કંદ મૂળને સારી રીતે ચોખ્ખા પાણીમાં ધોઈ લેશું. સો ફ્રેન્ડ્સ, આ જે કંદમૂળ છે એ સ્ટીમ થઈ ગયા છે. તો આ બફાયેલા કંદમૂળને હવે આપણે સારી રીતે છોલી લેશું. હવે આપણે આ છોલી લીધેલા કંદમૂળને સારી રીતે પટલી સાઇઝમાં અને રાઉન્ડ શેપમાં કટ કરી લેશું. કારણ કે આપણે આને જ્યારે પાણીમાં રાખશું તો આ જે કંદમૂળ છે એની કડવાશ બહાર નીકળવી જોઈએ. હા મિત્રો, કારણ કે આ જે કંદમૂળ છે એ ખૂબ જ કડવા હોય છે, તો તમે ડાયરેક્ટ એને ખાઈ નથી શકતા, તો એના પછી આપણે આને પાણીમાં રાખવાનું હોય છે. તો મિત્રો, હવે આપણે આ જે કંદમૂળ છે એ રાઉન્ડ શેપમાં આપણે કાપીને તૈયાર કરી લીધા છે. તો હવે આ જે કટિંગ કંદમૂળ છે એને આપણે વહેતા પાણીમાં મૂકવાનું છે, જેણે 10-12 કલાક આપણે વહેતા પાણીમાં મૂકવું પડે, જેથી કરીને આની જે કડવાશ છે, જે કંદમૂળની કડવાશ છે એ નીકળી જાય અને એ ખાવાલાયક થઈ જશે. તો હવે આપણે 10-12 કલાક માટે, મીન્સ કે આખી નાઇટ હવે આને આપણે વહેતા પાણીમાં મૂકશું. મિત્રો, આપણી પાસે નજીકમાં વહેતું પાણી ન હોવાથી આપણે જે મોટરનું પાણી છે એમાં જે આ કંદમૂળ છે એને મૂક્યા છે. તમે નદીના વહેતા પાણીમાં પણ આ કંદમૂળને મૂકી શકો છો, જેથી કરીને જેની કડવાશ છે એ તો એ બહાર નીકળી જતી હોય છે. તો મિત્રો, હવે જે આપણા કંદમૂળ છે સવાર સુધીમાં ખાવાલાયક થઈ જશે, તો આપણે સવાર થવાની રાહ જોઈશું. હેલો ફ્રેન્ડ્સ, તો ફાઇનલી સવાર થઈ ગઈ છે. હવે આખી રાત જે કંદમૂળ છે એને પાણીમાં રાખ્યા પછી હવે આપણે જોઈએ કે એનો જે કડવો સ્વાદ છે એ નીકળી ગયો છે કે નહીં. તો મિત્રો, તમે જોઈ શકો છો આખી રાત આપણે આ કંદમૂળને પાણીમાં રાખ્યા હતા. હવે આપણે છોડીને જોઈએ કસ્ટો પણ તમે કઈ કાનમાં તમે લીધો.
કાલે કાલે ખાઈ ગયો છે ને એ તો મિત્રો આપણો જે કંદમૂળ છે ખાવા લાગી છે કે આપણે ખાઈને જોઈએ તો મિત્રો આમાં જે કડવાશ છે એ સંપૂર્ણપણે હવે નીકળી ગઈ છે અને આ જે આપણા કંદમૂળ છે એ એક રાત એક નાઈટ પછી ખાવા લાયક થઈ ગયા છે જે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયી હોય છે તો વર્ષમાં આનો લાભ એક વખત જરૂરથી ખાજો મિત્રો તો મિત્રો આજનો વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને જો આપ મારી ચેનલમાં નવા હો તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી કરીને મારા આવા જ આવનારા અવનવા વિડીયોની માહિતી આપ સૌને સૌપ્રથમ મળતી રહે